વિલનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 47મા યુવા મહોત્સવમાં વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ હસ્તકલાની ટ્રોફી મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. 70 સ્પર્ધકો વચ્ચે KBS કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ કલાકૃતિ પ્રથમ નંબરે આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ કુલ 4 સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની ઝલક જોવા મળી હતી. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ 47મા યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મહોત્સવમાં વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધા, ફ્રોક ડાન્સ, કવિતા લેખન, હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં કોલેજનું નામ રોશન કર્યું હતું. આ મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગોચર વિશ્વ પર કલાકૃતિ બનાવી હતી, જેમાં નારી પક્ષીની બંધ પાંખો અને નર પંખીની ખુલ્લી પાંખો દ્વારા વિશ્વમાં દરેક નર નારીમાં નરનું પ્રભુત્વ દર્શાવ્યું હતું. અમારી KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજે 47th યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો, જે આપણી યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ યુનિવર્સિટીમાં યોજાય છે. અને અમે ટોટલ 7 એક્ટિવિટીઝમાં પાર્ટ લીધો હતો, જેમાં અમારી 4 એક્ટિવિટીઝમાં ઇનામો આવ્યા છે. જેમ કે ગરબા છે, એમાં અમારો 2nd પ્રાઇઝ આવ્યો. ફોક ડાન્સ, એમાં અમારો 3rd આવ્યો. પોઈટ્રી કમ્પિટિશનમાં 2nd પોઝિશન હતું. અને આ હેન્ડીક્રાફ્ટમાં અમને ટ્રોફી મળી છે, વિજેતા ટ્રોફી, 1st પોઝિશન. આ સર્ક્યુલેટિંગ ટ્રોફી છે, જે એવરી યર જે 1st પોઝિશન મળે તેને મળે છે. તો આ આખું વર્ષ અમારા કોલેજમાં અમારી કોલેજને પ્રાઉડ અપાવશે. અને અમે પૂરા ટીમને, પૂરા સ્ટુડન્ટ ટીમ જે છે, આમાં પાર્ટિસિપેશન કર્યું. એમના જે ઇવેન્ટ કોઓર્ડિનેટર હતા, સ્ટાફ મેમ્બર્સ જે હતા, એમને બી ખૂબ ખૂબ અભિનંદન કે એમને ખૂબ જ સારી મહેનત કરાવીને છોકરાઓને વિજેતા બનાવી છે અને અમારી કોલેજનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને જે રજૂઆત હતી અને જે માટે થઈને આ મળેલું છે, એ આખી કોમ્પિટિશન શું હતી? આ કોમ્પિટિશન હેન્ડીક્રાફ્ટ ની કોમ્પિટિશન, એટલે હસ્તકલા. આપણે કહીએ કે આપણે કઈ બી નલું વસ્તુ બનાવવાનું, સો આમાં બધાનો ઇન્વોલ્વમેન્ટ હતું. ફેકલ્ટી મેમ્બર્સ, મારા ફ્રેન્ડ્સ, મારા હેલ્પિંગ હેન્ડ્સ, બધાને ઇન્વોલ્વમેન્ટ હતું. બધાની આઈડિયા સુધી કંઈ ને કંઈ, સો એ રંગ લઈને પ્રાઇઝ મળ્યું. શું બનાવેલું? બનાવેલું હતું એકચ્યુઅલી ગોચર વિશ્વ, એટલે એક બર્ડ બનાવેલું હતું કે જે આપણે મેલને ઇન્ડિકેટ કરે, ને એક ફિમેલ હતી જેના વિંગ્સ ક્લોઝ હતા, એટલે એ ફિમેલને ઇન્ડિકેટ કરતી છે. એટલે આપણું જે વિશ્વ છે, જે વર્લ્ડ છે, જેમાં મેલ સોસાયટીને બધા લોકો પ્રેફરન્સ આપે છે, બટ ફિમેલ લોકોને એટલું પ્રેફરન્સ નથી આપતા.